ખરીદી થઈને વસ્તુઓનું ખરીદી અને વેચાણ કરતા હોય એને બજાર કહેવાય. સાથે ઇકોનોમિક્સમાં આપણે બજારનો સંબંધ ખરીદી અને વેચાણ સાથે છે, જેમાં કોઈ ચોક્કસ સ્તર હોવું જોઈએ એવું જરૂરી નથી. એમાં ખાલી જે ખરીદી અને વેચાણ થાય તે સંબંધ છે. બીજું કે જે ખરીદનારાઓ અને વેચનારાઓ છે તે એકબીજાની સતત સંપર્કમાં હોવા જોઈએ. તેની માટે બી સ્તર જરૂરી નથી કે ઇન્ટરનેટથી કે કપાતથી કે બોલો ભાઈ, પ્રશ્નો પૂછજો. કંઈ તમને અંદર એવું લાગે કે હજુ મને ક્લિયર નથી થયું. વંચાય છે ને ભાઈ? મિત્રો જો રહા જરાક, તમે અત્યારે, હું સાહેબ અત્યારે કોઈ છે જ નહીં, આપણે બધા વિદ્યાર્થી છે બરાબર. આપણા સાહેબ અત્યારે મયંક છે જો હમણો, એટલે સાહેબ અમને દેખાતું નથી કે અમને સંભળાતું નથી, એવું તમારે સીધી રીતે તરત બોલી દેવાનું બરાબર. કિંમત હોય તે જ કેવી રીતે સ્વીકારવાની હોય એ આવ્યો બજારનું છે.
કરે ને એ સમાન છે એટલે એ લોકો જે કામ કે ફોર્મતા હોય કે ફેકિંગ કરે સમાન છે કે એનો મતલબ એવો કે એકબીજાની અવેજીમાં વાપરી શકાય એવી હોય ખબર પડે ભાઈ સમજણ પડી તમને પહેલું જે લક્ષણ મયંકે કીધું તે પ્રમાણે કે જે બજારમાં એટલે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં મયંકે કીધું તેમ કે અનેક ખરીદનારાઓ છે અને અનેક ઉત્પાદકો છે એટલે કે અનેક પેઢીઓ આવેલી છે અને અનેક ગ્રાહકો આવેલા છે તો અનેક અસંખ્ય કરોડોની સંખ્યામાં જ્યારે ઉત્પાદકો અને ગ્રાહકો આવેલા હોય ત્યારે પર્ટિક્યુલર કોઈ એક ઉત્પાદકનો કુલ ઉદ્યોગના કુલ બજારના ઉત્પાદનમાં ખૂબ નાનો ફાળો હોય છે એટલે આપણે એમ કહી શકીએ કે વ્યક્તિગત જે પેઢી છે ઉત્પાદક છે એ ગમે તેટલું બજારમાં વસ્તુનું ઉત્પાદન કરી અને બજારમાં મૂકે તો બજાર કિંમતને એ નીચી કે ઊંચી લાવી શકતો નથી એ જ રીતે કોઈ ખરીદનાર પણ ગમે તેટલી માત્રામાં ગમે તેટલા મોટા જથ્થામાં ખરીદી કરે છતાં પણ બજાર કિંમત એ ઊંચી કે નીચી જઈ શકતી નથી એટલે આપણે એમ કહી શકીએ કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ખરીદનાર પણ બજારની જે કુલ ખરીદી છે એનો ખૂબ નાનો ભાગ ધરાવે છે જે રીતે સમુદ્રમાં આપણે એમ કહીએ કે એક ટેન્કર પાણી લઈએ કે નાખીએ તેનાથી સમુદ્રના કુલ પાણીને કોઈ અસર થતી નથી એવું જ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં છે કે ભાઈ ઉત્પાદકો ગમે તેટલી માત્રામાં ખરીદે સોરી ઉત્પાદન કરીને બજારમાં વેચે અથવા તો આપણે એમ કહીએ કે ગમે તેટલી માત્રામાં ખરીદનાર ખરીદે તો બજાર કિંમતને એ સ્પર્શી શકતો નથી એટલે બજારમાં કુલ માંગ અને કુલ પુરવઠા દ્વારા નક્કી થતી જે કિંમત છે એનો દરેક ઉત્પાદકે અને દરેક ખરીદનારાએ સ્વીકાર કરી લેવો પડે છે ક્લિયર થાય છે પહેલું લક્ષણ એમણે જે સ્પષ્ટ કર્યું તે પ્રમાણે સરસ મજાની જો આકૃતિ બતાવી છે એમણે મયંકે કે ભાઈ એક્સ પેલી આપણે માંગ રેખા બતાવી છે કુલ પુરવઠા રેખા બતાવી છે બે એટલે બજારની કુલ માંગ અને કુલ પુરવઠો એકબીજાને છેદે છે ત્યાં કિંમત જે બજાર કિંમત નક્કી થાય છે એ કિંમતનો દરેક પેઢીએ અને દરેક ગ્રાહકે સ્વીકાર કરી લેવો પડે છે ઓકે ગો ઇન આગળ બીજું જવા દો બીજું લક્ષણ સમજાવો બીજા લક્ષણમાં કોઈને કંઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે બીજા જે મયંક કહે છે ભાઈ સમાન ગુણી વસ્તુ કોણ આપશે ભાઈ ઇન્ટરેક્શન કરો ક્રિયા પ્રતિક્રિયા બંને તમે લાઈવ ક્લાસમાં છો એવું સમજો મયંક ટીચર છે તમારો હમણાં પૂર્ણ હરીફાઈવાળા
બજારમાં જે ઉત્પાદકો આવની કોઈ ખરીદનારા આવો ખરીદનારા તે લોકોને જેમ બજારમાં કિંમત હોય ઉત્પાદનના સાધનો તો આપણને ખબર જ છે, અડધિયેલા છે તે જમીન કામ મોડી અને મેદન તે બધા ઉત્પાદનના સાધનો એક પેઢીમાંથી બીજી પેઢીમાં એક ઉદ્યોગમાંથી બીજા ઉદ્યોગમાં કે એક સ્થળથી બીજે સ્થળે કે એક ઉદ્યોગમાં બીજા ઉદ્યોગમાં ગતિશીલ છે એમાં કોઈ અવરોધ ભાઈ સમજણ પડી? આ મયંક તમને પૂછે છે, તમે બહુ ફ્રેન્કલી નિખાલસપણે એક મિત્ર ભાવે એને પૂછી શકો છો, પૂછો તો એને પણ ખબર પડે કે હું ક્યાં મારી ભૂલ થાય છે, પછી ભવિષ્યમાં તમારે પણ સેમિનાર આપવાનો છે સમજો, એટલે તમારે બી એના પરથી તમારે પણ થોડું એલર્ટ રહેવું પડશે. આવીએ ભાઈ, સમાંતર હોય છે. સમાંતર
બોલો આગળ લેવાનું છે હજુ? ઓકે ફાઇન ગુડ. સરસ ગુડ. ઉભો રહીને બોલ સંદીપ, જોરથી બોલ, ઉભો રહીને બોલ, કમ્પ્લીટ બોલ, જોરથી બોલ. એક્ઝેક્ટલી ફાઇન ગુડ. મયંક રિસ્પોન્સ આપ ભાઈ, તું સારો જવાબ આપ્યો એવું બોલ. ફાઇન ગુડ. તમે બીએડ કરશો ત્યારે ચાર ટીચર પાછળ બેઠા હશે. આ તમે જે સ્પીચ આપો છો અંદર જે ક્વેશ્ચન આન્સર છે તમારો, એને પણ પોઈન્ટ ગણાય, માર્ક ગણાય, કે તમે સામે જે છોકરો વિદ્યાર્થી જવાબ આપે છે હાઉ ટુ રિપ્લાય ઇટ, તમે એને પ્રત્યુત્તર કેવો આપો છો, એટલે આ પણ આપણે એટલું એલર્ટ રહેવું કે ના સરસ છે. પણ આટલો તરફ જવાબમાં મને આટલી તકલીફ લાગે છે, સુધારીને પછી વાંચજે પાછો આ મુદ્દાને. ઇન્ટરેક્શન ચાલુ રાખવાનું એકદમ લાઈવ, કોઈ ટેન્શન નહીં. જો કદાચ કોઈ મુદ્દો ભૂલી જવાય, કારણ કે આ બધાનો વારો આવવાનો છે હમણાં, બરાબર, એટલે બધાને ખબર પડે કે અહીંયા કેવા ટાંટિયા ધૂજે છે. હે બેન્ચ પર બેઠા બેઠા બધું બોલાય, પણ જ્યારે આપણે એકચ્યુઅલી પરફોર્મન્સ કરતા હોઈએ ત્યારે આપણે ભલે આપણા જ મિત્રો હોય, કુટુંબના હોય, સભ્યો હોય, છતાં પણ આપણને શું થાય, ધૂજાડી જડાય, બરાબર, ને બધાએ એમાંથી પસાર થવાનું છે. આપણે એ બીક ભાંગવા માટે જ આ સેમિનાર ગોઠવવાનો છે, બરાબર. છોકરીઓ તમને પણ બોલવાનો રાઈટ છે, હા બોલજો કંઈક, જ્યાં મયંક ખોટું ભણાવતો હોય અથવા તો જ્યાં ખબર નહીં પડતી હોય તમે પણ આર્ગ્યુમેન્ટ કરો. આપણે આર્ગ્યુમેન્ટ નથી કરતા એનો મતલબ કે આપણે એટલા પૂર્વ તૈયાર નથી ટોપિક વિશે. જ્યારે કિંમત ઓપી જેટલી હોય છે ત્યારે તે ઓએમ જેટલું ઉત્પાદન કરે, ત્યારે તે સમયે તે
સંતુલન અનુભવે. ફાઇન ફાઇન.